दर्शक मित्रों नमस्कार, आज आपने वात करवी छे आ કાઠિયાવાડમાં રાજાશાહીના સમયમાં કેટલાક ઉત્તમ કાયદાઓ હતા, નિયમો હતા, એના વિશે આપને મારે માહિતગાર કરવા છે. જો કોઈને રાજાશાહીને સમજવી હોય, રાજાઓને સમજવા હોય, તો પહેલા એને રાજ્ય ચિહ્ન જોવું જોઈએ, રાજસૂત્ર જોવું જોઈએ, રાજગીત જોવું જોઈએ. એ રાજ્યની રાજકવિ પરંપરા કેવી છે, દીવાનો હતા, કારભારી કે કામદાર, આ ઉપરાંત ઈ રાજાને કયા નામે બોલાવવામાં આવતા હતા. આજે તો આપણે દરેકને મહારાજા અને રાજા કહીએ છીએ, એવું નહોતું. જૂનાગઢના રાજવીને નવાબ કહેવામાં આવતા હતા, માણાવદરના શાસકને ખાન સાહેબ કહેવામાં આવતા હતા, વાંકાનેરના રાજવીને, ધાંગધ્રાના રાજવીને રાજ સાહેબ કહેવામાં આવતા હતા, રાજકોટના, ધ્રોળના, ગોંડલના એને ઠાકોર સાહેબ કહેવામાં આવતા હતા, અને કાઠી દરબાર રાજાઓને દરબાર સાહેબ કહેવામાં આવતા હતા. આવા નિયમો હતા. મહારાજાનો પણ ઇલકાબ જેને મળ્યો હોય એને મહારાજા કહેવાના રહેતા, એવા બધા નિયમો હતા. ઘણા રાજ્યમાં દરબારી ગેઝેટ પ્રસિદ્ધ હતા, વહીવટી અહેવાલો પ્રસિદ્ધ હતા. આ બધાનો અભ્યાસ કર્યો હોય, એના વિશે ઊંડું જાણ્યું હોય, રાજાઓના પ્રોટોકોલના નિયમો જાણતા હોય, એ જ વ્યક્તિ રાજા માટે કે રાજાશાહી માટે પ્રમાણભૂત બોલવા માટે હકદાર છે. બાકી તો આજે બધું જ એને લોકશાહીના કાળમાં રાજાશાહીનું નેગેટિવ જ લાગે, એટલે કોઈ પણ અભ્યાસ વગર રાજાશાહી વિશે, રાજાના કાર્યો વિશે અખબારોમાં લખે, સોશિયલ મીડિયામાં બોલે, એ બધું જ એકડા વગરના મેંડા જેવું અને રાજાશાહીને બેફામ ભાંડવા જેવું લાગે છે. મને એમ લાગે છે કે એવા વ્યક્તિ ભાવનગર રાજ્ય અને વેજાનો નેશ, એ બંને રાજ્યો એને સરખા જ લાગે છે. અને મંડે બોલવા અને લખવા, સમજાવવા, અરે ભાઈ આ તમે એક તરફી ઝુકાવથી બોલો છો, તમારો ઊંડો આના વિશે અભ્યાસ નથી કે રાજાશાહીમાં કેવી પરંપરા હતી. બાકી તમે જે એક તરફી બોલો છો એ ઘણી વાતો તો દિવાન જર્મની દાસ જેવા લેખકે આડેધડ રાજાશાહીની ઘણી વાતો અને લોકોને આમ ગલગલિયા કરાવે, સાંભળવી વાતો ગમે, અને કંઈક તોછડી, અજુકતી એવી એવી વાતો ક્યાંક ક્યાંક લખાઈ ગયેલી હોય, એને તમે સર્વસમન બધા જ રાજાઓ માટે લાગુ કરીને બોલો, એ કેટલા અંશે વ્યાજબી કહેવાય. ઇતિહાસનો ધર્મ તો વ્યક્તિને ન્યાય આપવાનો હોય છે. શુદ્ધનું શુદ્ધ અને અશુદ્ધનું અશુદ્ધ, એવી રીતે ઇતિહાસનો અભ્યાસ અને ઇતિહાસની વાત લોકોને કહેવાવી જોઈએ. કાઠિયાવાડની અંદર 222 રજવાડા હતા. એમાંના જે મોટા રજવાડાઓ હતા, જેને આપણે સલામી રાજ્યો તરીકે ઓળખીએ છીએ, એવા રાજ્યોની અંદર કેવા કેવા ઉત્તમ કાયદાઓ હતા, ધારાઓ હતા, નિયમો હતા, એનો મારે આપને પરિચય કરાવવો છે. ત્યારે આપણને એમ લાગશે કે ખરેખર રાજાશાહીમાં જે મોટા રજવાડાઓ હતા ત્યાં ખરેખર ઉત્તમ પ્રકારની વ્યવસ્થા હતી, નિયમો હતા, એવું તમને માનવું ગમશે. ગોંડલ રાજ્યની અંદર જે કોઈ મા બાપને પોતાના સંતાનો માટે ખાનગી ટ્યુશન રાખવું હોય તો એને વિદ્યાધિકારીની મંજૂરી લેવી પડતી હતી. ગોંડલ રાજ્યની અંદર કોન્ટ્રાક્ટર પાસેથી બાહેંધરી લખાવી લેવામાં આવતી હતી કે આ રોડ 10 વર્ષ સુધી કંઈ ખરાબ નહીં થાય, આ પુલ 100 વર્ષ સુધી કંઈ તૂટશે ફૂટશે નહીં. તો વિચાર તો કરો, એ જમાનો કેવો હશે, કેવા કાયદા કાનૂનો હશે. માંગરોળ રાજ્યની અંદર 1935 થી દેશી કોલન વોટર લાવવાની અને વેચવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. ભાવનગર રાજ્યમાં કૃષ્ણકુમારસિંહજીના સમયમાં શુદ્ધ ઘીનો કાયદો હતો, એટલે વેજીટેબલ ઘી વેચી શકાતું નહીં, અને જે શુદ્ધ ઘી હોય એને પણ રાજ્યએ પ્રમાણિત કરેલી લેબોરેટરીમાં મોકલી, એને બરાબર ચકાસી, એના ઉપર સર્ટિફિકેટ લાગે, સ્ટીકર લાગે, એ પછી એ ઘી બજારમાં વેચી શકાતું હતું. આવો નિયમ હતો, કાયદો હતો, ધારો હતો. વઢવાણ રાજ્યની અંદર શ્રમજીવી લોકો પાસેથી
ચૂલા વેરો લેવાતો અને એ વેરામાંથી દાજી રાજજીએ વિધવાઓ ગરીબો અને અપંગોને મુક્તિ આપી હતી. સાયલા રાજ્યની અંદર 1938માં રાજ્યમાંથી ગણિકાઓને વિદાય આપી દેવામાં આવી હતી. રાજકોટ રાજ્યની અંદર કાપડ મિલમાં જે કામ કરતી બહેનો હતી એને સુવાવડ સમયે ચાલુ દિવસે 22 દિવસની રજા અપાતી હતી. આજે લોકશાહીના કાળમાં 1 મહિનાની રજા આપીએ છીએ પુરુષને પણ, અને સ્ત્રીને તો 3-1 મહિનાની રજા મળે છે. તો એ જમાનામાં રાજાશાહીના કાળમાં 22 દિવસની રજા અપાતી હતી. આ સિવાય રાજકોટની અંદર કૃષ્ણપરાની અંદર ગણિકાઓ વસી શકતી, પરંતુ એ ગણિકાએ પોતાના શરીરની વૈદિક તપાસ કરાવીને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસેથી વાર્ષિક લાયસન્સ લેવું પડતું, દર પખવાડિયે મેડિકલ ઓફિસર પાસે ફિટનેસનું પ્રમાણપત્ર લેવું પડતું હતું, અને ત્યારે જ એ વ્યવસાયમાં રહી શકતી હતી. રાજકોટ રાજ્યમાં 18 વર્ષથી નીચેનો કોઈ બાળક બીડી પીતા પકડાય તો તેનો ₹2 દંડ કરાતો હતો, અને બીડી વેચનારને પણ દંડ કરાતો હતો. જૂનાગઢ રાજ્યની અંદર તો અનેક કાયદાઓ હતા, એમાં એક કાયદો એવો હતો કે જૂનાગઢમાં જે પોતાના મકાનમાં રહેતી હોય એ સિવાયની બધી તાઇફાઓને અને ગાવાવાળીઓને રાજ્ય છોડી દેવા માટે જણાવાયું હતું. ચૂડાના શાસકે પોતાના જન્મદિવસ નિમિત્તે ખેડૂતોને માટે નવાજેશ જાહેર કરી કે ખેડૂતો પાસેથી લેવાતા કરવેરા હવેથી 25% ઓછા કરવામાં આવશે. તેને જેને ઉપજ ન આવી હોય એના તમામ કર માફ કરવામાં આવશે, અને જૂના લેણા પણ માફ કરવામાં આવ્યા હતા. ભાવનગર રાજ્યે પણ ખેડૂત સંકટ નિવારણ ફંડની સ્થાપના કરી હતી, ખેડૂતોના લેણા માફ કરવા માટેની યોજના કરી હતી. જસદણ રાજ્યની અંદર આલા ખાચરે દુષ્કાળ બાબતના અનેરા નિયમો કર્યા હતા, અને જે લોકો તળાવે કામ કરવા આવે છે એના માટે છાંયડો કરવાનો, છાસની ઠંડા પાણીની વ્યવસ્થા રાખવાની, અને જે મજૂરો નાના બાળકો લઈને આવે છે એના બાળકોને સાચવવા માટે એના માટે પણ અલગ માણસની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તો આવા કાયદા કાનૂનો હોય, નિયમો હોય, એ કેમ આપણને ધ્યાને ચડતા નથી? જૂનાગઢની અંદર દુષ્કાળ વખતે છે ચરિયાણ માટે ગીરનાર અને ગીરના જંગલો ખુલ્લા મૂકવામાં આવતા હતા, જેની અંદર 15,000 ઢોર નભી શકતા હતા. દૂધની તંગી પડતી ત્યારે પેંડા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવતો હતો, મીઠાઈ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવતો હતો કે જેથી કરીને પ્રજાજનોને દૂધ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય ભાવે મળી રહે. 1940ની સાલ હતી, એવે વખતે ગોંડલ મેલ મોડો પડતા એ બાબતની પ્રજાજનોએ ફરિયાદ કરી કે ભાઈ આ કેમ ગાડી મોડી આવી છે? તો કુંકાવાવ અને જેતલસર વચ્ચે ટ્રાફિક ખાતાના 35 માણસોને ₹5 દંડ કરવામાં આવ્યો હતો. તમે વિચારતો કરો કે રાજાશાહીમાં કાનૂન પાળવા માટે જૂની નાની નાની બાબતો તરફ અમુક ઠેકાણે કેવી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જૂનાગઢ રાજ્યનો રેલવેનો કાયદો એવો કડક હતો કે જ્યારે સાપુર વંથલી ટ્રેન આવવાના સમયે સાપુર વંથલી વચ્ચે બંધ કરાયેલું ફાટક એક સ્ટેશન માસ્તરે દિવાન સાહેબ નીકળ્યા, પણ છતાં ન ખોલ્યું એટલે ન જ ખોલ્યું કે નિયમ વિના એ ફાટક નહીં જ ખોલવામાં આવે. તો રાજા હોય કે રંક હોય, એને માટે મોટા રજવાડાઓની અંદર આવા ઉત્તમ અને કડક નિયમો પડાવવામાં આવતા હતા, જેને આપણે ધ્યાને લેવાની જરૂર છે. લખતર રાજ્યની અંદર સફાઈ કામદારોને લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે કેઝ્યુઅલ રજા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. એ સમયે શું કરવું? તો કે ગામડામાંથી બીજા સફાઈ કામદારોને બોલાવી લેવામાં આવતા હતા. આમાં કોઈ
બળજબરીની વાત નથી, ધારક તો રાજા કરી શકે, પણ એ સમયે ધીરે ધીરે હવે રાજાઓના માનસમાં પણ લોકશાહીગત વિચારો અને માણસને માણસ ગણવો જોઈએ, માણસની પરિસ્થિતિ સમજવી જોઈએ એવી બધી બાબતો થઈ હતી જે આપણને અહીંથી માલુમ પડે છે. રાજાશાહીની અંદર પ્રજાહિતના કાયદાઓ પણ ઘડવામાં આવ્યા. એની પાછળનું કારણ એક એ પણ હતું કે એક હાથમાં શાસનતંત્ર હતું, રાજાના કાને જે ફરિયાદ આવે જેને હિસાબે તાત્કાલિક નિકાલ થતો હતો, અને એ રાજા આ કાયદાનું પાલન કરાવવામાં બહુ ધ્યાન આપી અને એ કાયદાને પાલન કરાવવામાં ખૂબ કમર કસતા હતા. દીવાનોથી માંડી દરેક અધિકારીઓ પણ, એટલે લોકોની સુખાકારી, સગવડ, આરોગ્ય તમામ બાબતોનો ખ્યાલ રાખવામાં આવતો હતો. એવું આપણે આ મોટા મોટા જે રાજ્યો છે, સલામી રાજ્યો છે, એના ઇતિહાસમાંથી, એના દફતરોમાંથી આપણે જોઈ શકીએ છીએ. પણ તેમ છતાં હજી કોઈને રાજાઓ વિશે, રાજાશાહી વિશે એકતરફી વાતો કરવી હોય એ કરી શકે છે કે આવો કર લેવાતો હતો, આવું આમ હતું, કોઈ રાજા આવો હતો એ નાચગાનમાં પડ્યો રહેતો હતો. આવી ઘટનાઓ હોય છે, એ એકલ દોકલ હોય છે, જેને પૂરા સમાજ માટે, પૂરી રાજાશાહી માટે લાગુ પાડી ન શકાય. જ્યારે તમે આવી જ વાતોને વધુ મહત્વ આપતા રહેશો ત્યારે લોકોમાં એક ભાવ એવો પણ ઊભો થાય કે રાજાશાહીમાં જાણે કે બધું જ ખરાબ હતું. મેં તમને આ જેટલી વાત કરી છે આ તો સંક્ષિપ્તમાં વાત કરી, પણ રાજાશાહીમાં પણ લોકશાહી જેવા નિયમો ઘણે ઠેકાણે જોવા મળતા હતા જે આપણે જોઈ શકીએ છીએ. પોરબંદર રાજ્યની અંદર નાગરિકતાનો ધારો અમલમાં હતો જે આપણે હજી હમણાં લાવવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે રાજાશાહીમાં પણ પોરબંદર રાજ્યની અંદર નાગરિકતાનો ધારો હતો. આ કોરોનાના કાળમાં જ્યારે કોરોના એક દેશમાંથી બીજા દેશમાં ફેલાયો, એની પાછળનું કારણ આપણી સુરક્ષા વ્યવસ્થા, આપણી ચેકિંગ કરવાની નબળી પદ્ધતિ, અને જેને હિસાબે કદાચ કોરોનાના સંક્રમણ કરનારા આવા દર્દીઓ જુદા જુદા ઠેકાણે આવ્યા અને કોરોના વધે ફેલાણો. પણ રાજાશાહીના કાળમાં દરેક ગેઝેટમાં, દર મહિને, દર વર્ષના અહેવાલોમાં જાહેરાત આપવામાં આવતી હતી કે કોઈ પણ વ્યક્તિ વહાણમાં પરદેશથી આવે તો એની બરાબર આરોગ્યની રીતે ચેકિંગ કરવું અને સલામત જણાય એ વ્યક્તિને જ સ્ટીમરમાંથી બહાર આવવા દેવામાં આવતો હતો. અને જો રોગિષ્ઠ માલુમ પડે, આવું કોરોના જેવું કંઈ દર્દ લાવેલો માલુમ પડે તો તરત જ એને ત્યાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવતો હતો. રેલવે સ્ટેશને પણ આવી બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હતું. જ્યારે સીતા રોગ ખૂબ ફેલાયેલો હતો અને એને નાબૂદ કરવા માટે દરેક રજવાડાઓ મહેનત કરતા હતા, અને એવે વખતે જૂનાગઢ રાજ્યે શીતળાના કાયદા માટે એક નિયમ બનાવેલો કે જે વ્યક્તિ રેલવે સ્ટેશને આવે અને એને મુસાફરી કરવી હોય તો ટ્રેનની ટિકિટ લેતા પહેલા એને સીડી કઢાવેલો પોતાનો જે નિશાન છે એ બતાવે, એને ટિકિટ આપવામાં આવતી હતી. બાકી ન સીડી કઢાવ્યા હોય તો એને ત્યાં સીડી કાઢી આપવામાં આવતી હતી. કોઈ મેળાઓ ભરાયા હોય અને એમાં રોગચાળો ફાટી નીકળે એમ હોય ત્યારે મેળાઓ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવતા હતા. તો મારી જે કોઈ આવી વાતો નથી જાણતા એવા વ્યક્તિઓને ઇતિહાસ, દફતરો, રાજાશાહી પરંપરા, રાજગીત, રાજકવિ અને કેવી કેવી એની પરંપરા હતી, નીતિ નિયમો હતા. હા, એકલ દોકલ રાજાઓ ઘણા વચમાં વચમાં કોઈ ઠેકાણે નબળો આવી જાય એની ના નથી, પણ સમગ્ર રાજાશાહીમાં આવું જ હતું એવી કોઈ વાતો એકતરફી લખવી કે બોલવી એ મને એમ લાગે છે કે તમે ઇતિહાસનું ખૂન કરી રહ્યા છો, અથવા તમને ઇતિહાસનો અભ્યાસ બરાબર કરેલો નથી. તમે દફતરો જોયા નથી, તમે અભિલેખાગારો જોયા નથી, તમે અભિલેખાગારની અંદરથી એડીએમ રિપોર્ટ કે દરબારી ગેઝેટ અને જે તે કાળનું સાહિત્ય પડ્યું છે, ચારણોના બારોટોના કલમે જે લખાયેલું સાહિત્ય પડ્યું છે, કેવી પરંપરા હતી, કેવી ઘટનાઓ બની હતી, અને રાજાએ પોતાની પ્રજા માટે કેટલાય નીતિ નિયમો અને પોતાનું સમર્પણ
પ્રજા માટે આરોપિત કર્યું હતું એવી વાતોને પણ બોલવાની કહેવાની જરૂર છે એવું મને લાગે છે। તો આપણે ઇતિહાસનો યોગ્ય રીતે અભ્યાસ કરીને લોકોને વાત કરી રહ્યા છીએ એવું લાગશે।